ભરૂચ લોકસભા બેઠક ઉપર 36 ગામોના લોકોનો વિરોધ, માછીમાર સમાજનો ભાગવત બેરેજનો વિરોધ અને રાજપૂત સમાજના વિરોધ ફેક્ટર પણ આજે અસરકારક સાબિત થયું ન હતું અને સત્તા અગ્રસાણ પણ ખોટું કહેવાય છે તેવી કહેવત સાબિત થઈ હતી. ભરૂચ લોકસભા બેઠકમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મતગણતરીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે અને લોકસભાના વિજેતા ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે. માંડ માંડ મનસુખભાઈ વસાવા 7મી વખત પણ બેઠક જાળવી રહેવામાં સક્ષમ રહ્યા હતા. માંડ માંડ કહેવાનું કારણ એ છે કે આ વખતનું અંતર નજીવું જોવા મળ્યું હતું. કહેવાય છે કે સત્તા સામે સાન પણ નકામવી તે પણ આ મતદાન પ્રક્રિયામાં જોવા મળી હતી. કારણ કે ભરૂચ લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ હતી, જેના મુખ્યત્વે કારણ હતા કે અહીંયાથી રાજ્ય અને કેન્દ્ર સરકારના પસાર થતા 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ખેડૂતો તેમજ રોજગારી ગુમાવનાર માછીમાર સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, 36-38 ગામના ખેડૂતોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી દીધી હતી અને ઈવીએમ સહિતની પ્રક્રિયા માટે જ્યારે ચૂંટણી વિભાગના અધિકારીઓ જઈ રહ્યા હતા, ડેમોન્સ્ટ્રેશન માટે પહોંચી રહ્યા હતા ત્યારે પણ તેમનો વિરોધ કર્યો હતો. આ વચ્ચે જ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય અને રાજપૂત સમાજ માટે અપાયેલ નિવેદન પણ ઘણું ચર્ચાસ્પદ રહ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજે પણ બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ઝઘડિયા સહિત અંકલેશ્વરના પૂનગામ જેવા અનેક ગામોમાં આ ફેક્ટર જોવા મળ્યું હતું અને ખેડૂતોનો વિરોધ પણ જોવા મળ્યો હતો. પૂનગામમાં તો ભાજપના પ્રચાર કરવા ગયેલ કાર્યકર્તાઓ સાથે લાફાલૂફી પણ મતદારોએ કરી નાખી હતી ત્યારે લાગી રહ્યું હતું કે આ બધા ફેક્ટરો ક્યાંક ને ક્યાંક ભાજપ મતબેંક પર અસર કરશે. તદુપરાંત બીજી તરફ ચેતરભાઈ વસાવા માટે પણ છોટુભાઈ વસાવાના પુત્રનો ચૂંટણી જંગમાં ઉતરવું, પરંતુ આ વખતે ન તો કોઈ વિરોધના ફેક્ટર કામ લાગ્યા કે ન તો કોઈ રાજકીય ઉમેદવારની હાજરી કામ લાગી. આ વખતે મનસુખભાઈ વસાવા 6,81,057 મતો મેળવીને 50.72% મતો મેળવ્યા હતા. તો બીજી તરફ ચેતર વસાવાએ 5,22,461 મતો સાથે 43.58% મતો મેળવ્યા હતા. સૌથી નોંધપાત્ર જે રહ્યું હતું તે હતા નોટામાં પડેલ મતો. 23,283 એટલે કે 1.94% મતો તો નોટામાં પર્યા હતા. તો છોટુભાઈ વસાવાના પુત્ર જેમની હાજરી અને ચૂંટણી જંગમાં ઉતરવાથી ચેતર વસાવા કે ભાજપને નુકસાન થશે તેવી શક્યતાઓ હતી, પરંતુ તે પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. માંડ માંડ છોટુભાઈ વસાવાના પુત્રને 10,014 મતો મળ્યા એટલે કે 0.84% મતો જ મળ્યા હતા, સાથે તેમની ડિપોઝિટ પણ દૂર થઈ હતી. ત્યારે આ ચૂંટણીએ રાજકીય પાર્ટીઓ અને રાજકીય ઉમેદવારોને ઘણું બધું શીખવી દીધું છે અને જનતા જ જનાર્દન છે તે પણ સાબિત કરી બતાવ્યું છે. જે લોકોને વહેમ હતો કે અમે સત્તામાં છીએ અને મેં ધારીએ તેવું પરિણામ લાવી શકીએ, તેવા પરિણામો આ વખતે જોવા નથી મળ્યા તે કહેવું પણ અતિશયોક્તિ નથી.